દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અદ્યતન કોમ્પ્યુટર લેબ તૈયાર કરી આપવામાં આવેલ છે, જે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ શ્રી અંતાનુ કુમાર દાદના વરદસ્તે કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અદ્યતન કોમ્પ્યુટર સેન્ટર તૈયાર કરી આપેલ છે, જે કોમ્પ્યુટર સેન્ટરનું લોકાર્પણ બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ શ્રી અતાનુ કુમાર દાસ અને સુરત રિજિયનના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તારીખ 13/2/2002 ગુરુવારના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ શ્રી અતાનુ કુમાર દાસે જણાવ્યું હતું કે આ અદ્યતન કોમ્પ્યુટર સેન્ટર બનવાથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને અદ્યતન કોમ્પ્યુટર કોર્સ શીખવા માટે ખૂબ સારું વાતાવરણ મળી રહેશે અને દિવ્યાંગોને કોમ્પ્યુટર શિક્ષણ શીખવામાં તેમજ ભવિષ્યમાં આ ક્ષેત્રમાં આગળ વધવામાં ખૂબ મોટું યોગદાન બની રહેશે. તેમજ આ પ્રસંગે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેલરે જણાવ્યું હતું કે આ અદ્યતન કોમ્પ્યુટર સેન્ટર બનવાથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ માટે પ્રોત્સાહન મળશે અને સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પડશે. સર, આજ બેંક ઓફ ઇન્ડિયાને એક બહુ ઉમદા કામ કિયા હૈ કે દિવ્યાંગ બચ્ચો કે લિયે એક બહુ બહેતરીન કોમ્પ્યુટર સેન્ટર કા યોગદાન દિયા હૈ. ઇસકે બારે મેં આપ ક્યા કહેના ચાહો? યે હમારે લિયે એક ગૌરવ કા વિષય હૈ કે એસે સંસ્થાઓ સે હમ જુડ રહે હૈ જિસ સંસ્થાઓ કો હર તરહ કે મદદ કી દરકાર હૈ. और बच्चों में बहुत पोटेंशियल होता है और बच्चों के जो कर्ता धर्ता जो यहाँ पर बैठे हैं, मिसाल जीता जागता कानू भाई, उनके लिए भी बिना साधन के बहुत कष्ट झेल के उन्होंने ये संस्था खड़ा किया है और इस संस्था के जो बुनियाद इन्होंने बना दी, इसको आगे और ऊंचाई तक ले जाना बैंकों का काम है. हमारे सामाजिक दायित्व के हिसाब से हम जितना हो सके आज छोटी सी शुरुआत की है, आगे और बहुत कुछ करने की कोशिश करेंगे. સર, આજ આપ પહેલી વાર શાયદ સુરત પધારે હૈ જી, તો ઇસ મોકે પર જબ આપ કનુભાઈ સે મિલે, દિવ્યાંગ બચ્ચો સે મિલે, તો ક્યા પ્રતિભાવ દેના ચાહોગે? મુજે જબ મેં ગાડી સે ઉતરા ઓર કનુભાઈ બેઠે થે ઓર ઉનકે જો સવાબ સુલભ જો મુસ્કાન હૈ, તો મેં તો ઉતર કે ઇનકા ચરણ સ્પર્શ કિયા પહેલે, ક્યુંકે ચરણ સ્પર્શ કરને કે લિયે ઉમ્ર નહીં દેખા જાતા મેરા હિસાબ સે. જિસ તરહ કે કામ, જિસ તરહ આપકે બેમિસાલ કામ કર રહે હૈ और जिस तरह से प्रेरणा मिलती है, मुझे कल रात एग्जैक्टली 12:30 बजे में पढ़ रहा था जो मुझे राइटअप दिया गया था और ऑलमोस्ट इसको कंठस्थ कर दिया मैंने, इसलिए मुझे याद है. तो मुझे बहुत अच्छा लगा और मेरे लिए एक एक सौभाग्य है क्योंकि बार बार ऐसे अवसर नहीं मिलते हैं. मेरे कुछ मीटिंग का भी सिलसिला उधर वेट कर रहे हैं लोग, परंतु इस जगह का एक मोह ऐसा है, जादू ऐसा है, तो ये जगह छोड़ के जाने को मन ही नहीं करता है, तो હમેશા બાર બાર આવું. સર, બેન્કિંગ ક્ષેત્રમાં એક દિવ્યાંગો કે લિયે કોઈ રિઝર્વેશન ભી હૈ? જી જી જી. તો બેંક ઓફ ઇન્ડિયા કિતના સહાય કર પાએંગે દિવ્યાંગો કો એમ્પ્લોયમેન્ટ કે તૌર પર? દેખિયે, કરીબન 116 સાલ કી હમારી બેંક ઓફ ઇન્ડિયા કી સ્વર્ણિમ ઇતિહાસ જો હૈ, હમારે એચઆર પોલિસી જો હૈ, હ્યુમન રિસોર્સિસ પોલિસી, વો દૂસરે બેંકો સે થોડા હટકે હૈ. ઓર જૈસે મેં પહેલે ભી બતા રહા થા कि हमारे यहाँ करीब 50,261 कर्मचारी कार्य नियुक्त है, जिनमें से लगभग 969 दिव्यांग लड़के और लड़कियाँ हैं और उनको तरह तरह की सुविधा दी गई है. 4% की आरक्षण है रिक्रूटमेंट के लिए और प्रमोशन प्रोसेस में, और उनके जो एग्ज़ाम देते हैं उनके लिए हम स्क्राइब्स देते हैं, जो दृष्टिहीन है उनके लिए ब्रेल मशीन का हम देते हैं, और उनकी पोस्टिंग जहाँ तक है उनको जैसे ज़्यादा कष्ट झेलना ना पड़े इसलिए उनके घर के आसपास ही पोस्टिंग करते हैं उनके, और उनके आने जाने का भत्ता भी देते हैं हम लोग. तो ये बहुत बड़ी बात नहीं है, लेकिन हम ये हर बार हम जब रिव्यू करते हैं ये देखते हैं ये जो आंकड़ा है वो आगे बढ़ा के नहीं है. तो हमारे छोटे से प्रयास है, मेरे ख्याल से आगे भी और इसके ऊपर उसको और ऊपर लेके जाएंगे हम लोग. रिलेशनशिप बियॉन्ड बैंकिंग, ये आपका टैगलाइन है बैंक ऑफ इंडिया का, तो एक नया रिलेशनशिप डिसेबल वेलफेयर ट्रस्ट ऑफ इंडिया से आज जुड़ा है. बिल्कुल. क्या ऐसा कुछ हो सकता है बैंक ऑफ इंडिया कुछ कैंपस प्लेसमेंट कर सकती है इन बच्चों का? पहले हम 4-6 साल पहले हम कैंपस में जाते थे, रिक्रूट करते थे. एक अदालत में केस चल रहा है अभी जिसके लिए सारे पब्लिक सेक्टर बैंक कोई कैंपस में नहीं जा रहे हैं अभी, और जब जब इसका ऑर्डर आ जाएगा और हमको अनुमति मिल जाएगी, क्यों नहीं, यहाँ पर भी अच्छे अच्छे ब्राइट स्टूडेंट्स यहाँ पर भी है,
और इनसे भी हम लाभ लेंगे और उनकी उनको स्वरोजगार के अलावा बैंक में भी रोजगार उनको अवश्य देंगे हम। इसी सवाल के संदर्भ में और एक सवाल मेरा कि जैसे रिलेशनशिप बियॉन्ड बैंकिंग की हमने बात की, तो ये जो नया रिलेशनशिप हमारा डेवलप हो रहा, तो ये कहाँ तक आप लेके जा सकते हो और क्या आशीर्वाद दे सकते हो उन बच्चों को बैंक ऑफ इंडिया? मेरे अगर व्यक्तिगत तौर पर पूछेंगे तो मैं कहूँगा ये जो रिलेशनशिप बियॉन्ड बैंकिंग है या जिसको हम हिंदी में रिश्तों की जमा पूंजी बोलते हैं, ये तो मेरे साथ मेरे आखिरी सांस तक, इतना तो मुझे पक्का मालूम है। और मैं मुझे नियुक्ति मिली है 3 साल के लिए, तो मैं ये आपके माध्यम से कन्हु भाई जी को बताऊंगा। 3 साल आप बेफिक्र रहिए, आपको बिना कहे भी जो भी कुछ होता है, क्योंकि मेरे मानस पटेल में वो ये संस्था रहेगी हमेशा, ज़रूर करेंगे और आपको धन्यवाद करेंगे। ये जो थोड़े बहुत पुण्य कमाने का हमको अवसर दे रहे हैं, इसके लिए भी संस्था का और कन्हु भाई का धन्यवाद करेंगे। मेरा अंत में एक सवाल, एक संदेश चाहता हूँ दिव्यांगों के लिए। मन को जीतना सबसे ज़्यादा ज़रूरी है, शारीरिक क्षमता या अक्षमता कोई मायने नहीं रखता है। जिस दिन मन को जीत लेंगे, जहाँ चाह होगी वहाँ अवश्य राह होगी, क्या कहना चाहूँगा। धन्यवाद सर। आज दिव्यांग बाड़कों की स्कूल में एक आनंदनी अने गौरवपूर्व दिवस है। भारत सरकार ना बैंक ऑफ इंडिया ना मैनेजिंग डायरेक्टर दास साहेब આજે વિકલાંગ બાળકોની સ્કૂલમાં કોમ્પ્યુટર સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે જે આવ્યા છે, આ બેંકની લગભગ 5,000થી વધુ બ્રાન્ચીસ ભારતમાં છે। દાસ સાહેબનો ઇતિહાસ ખૂબ લાંબો છે, દેશમાં અનેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને માનવતાના ધોરણે બે મદદ કરવા હંમેશા તૈયાર રહે છે। દાસ સાહેબ એ ખરેખર, એમના વિશે હું શું વધારે કહું, મને સંતોષજી ગંગવાલ જ્યારે ડેપ્યુટી ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એમને વિશે મને ઘણી વાતો કરતા, ત્યારે હું બહુ વિચાર કરતો હતો કે મારે ત્યાં દાસ સાહેબના પગલા ક્યારે પડે, મારી જગ્યા ક્યારે પાવન થાય। પણ ઈશ્વરે નક્કી કરેલું છે કે સમય નક્કી હોય છે, અને સમય નક્કી હતો એટલે દાસ સાહેબ આજે અહીંયા આવ્યા આ મારી જગ્યામાં। મને એમ લાગે છે કે આજે મારા જીવનનો અશ્વમેઘ યજ્ઞ એ આજે પૂરો થયો, એમના આવવાથી હું આજે એમને કાયમ જ વચન લેવાનો છું। મને દાસ સાહેબ તમારી પાસે પૈસા નથી જોઈતા, મને તમે જોઈએ છે। આ શાળા માં આજે 20,000થી વધુ દિવ્યાંગ બાળકો લાભ લઈને ને સમાજના પ્રવાહમાં ભળી ગયા। અહીંયા નરેન્દ્ર મોદીએ 150 કરોડની આ જગ્યા વિના મૂલ્યે આપી, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા 3-4 વાર આવી ગયા, અને આજે પણ આ વાત એ જાણશે ત્યારે એમને ઘણો આનંદ થશે, અને દાસ સાહેબને બોલાવીને પણ કહેશે કે દાસ સાહેબ તમે બહુ સારું પુણ્યનું કામ કરી આવ્યા। આજે એમને આપણે સાંભળવાના છે, ને આજે એક નાનકડી પ્રેસ કોન્ફરન્સ રાખી હું એમને આવકારું છું, અને એમને ભગવાનને પ્રાર્થના કરું કે દાસ સાહેબ પાસે સમય બહુ ઓછો હોય પણ એ અવારનવાર જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે આ મારી જગ્યાને પાવન કરવા ફરી ફરી વાર આવશે, તો મને એમની ઊર્જાથી આ ચાર્જ, આ બેટરી ચાર્જિંગ થઈ જશે। તો એ જ પ્રાર્થના સાથે હવે આપણે એમને સાંભળવાના છે। દાસ સાહેબ, આપ ભગવાન હંમેશા આપને તંદુરસ્તી રાખે, એ જ પ્રાર્થના સાથે હું આપને આવકારું છું।